ઓકે, ચાલો દોસ્તો. તો આજે આપણે ચેપ્ટર 2, 12મું ધોરણ ચેપ્ટર 2 દ્રાવણો, એનું રિવિઝન કરવાનું છે. તો હવે આપણે પહેલેથી સ્ટાર્ટ કરી દઈએ. એના એકમો જે છે, જો એ બધા તમને આવડ્યા છે, મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફટાફટ એક વખત એમાંથી આખા ચેપ્ટરમાંથી રિવિઝનમાંથી નીકળવાનું છે આપણે. એટલે બરાબર ધ્યાન આપજો દરેકે દરેક, વ્યવસ્થિત આખું ચેપ્ટર આપણે રિવિઝન કરવાનું હોય. તો સૌપ્રથમ તમને આપેલા છે દરેક એકમો કે મોલારિટી, મોલારિટી, નોર્માલિટી, પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર છે? પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ, ડબલ્યુ બાય વી અને વી બાય વી. આ ત્રણેયમાં એક જ વસ્તુ હતી. જો અહીંયા વજનના છેદમાં શું છે? વજન છે. અહીંયા વજનના છેદમાં શું છે? કદ છે. અને અહીંયા કદના છેદમાં શું છે? કદ. અને ગુણ્યા શું આવશે? 100. દ્રાવ્ય ઉપર આવશે, દ્રાવ્ય છેદમાં દ્રાવણ આવશે. મોલારિટી તો તમને આવડે જ છે, દ્રાવ્યના મોલના છેદમાં કદ આવશે. બરાબર છે? નોર્માલિટી પણ આવડે છે, એમાં વધારે ટ છે નહીં. મોલન્સ પણ તમને ખબર છે. બરાબર છે? મોલન્સ, મોલાલિટી, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન જો હોય, પાર્ટ્સ પર બિલિયન, બરાબર છે, તો અહીંયા 10ની કેટલી ઘાત આવશે? 9 ઘાત આવશે. જો પાર્ટ્સ પર બિલિયન હશે, બરાબર છે, તો દ્રાવ્યનું વજન, વજન ના છેદમાં દ્રાવણનું વજન, વજન અને ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 9 ઘાત આવશે. પાર્ટ્સ પર બિલિયન હશે તો. બરાબર છે? એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જો બે દ્રાવણની મોલારિટીની સરખામણી જો આપણે કરવી હોય, તો આપણે મોલારિટીની સરખામણી માટે M1V1 = M2V2 અને નોર્માલિટીની સરખામણી કરવી હોય તો N1V1 = N2V2નું આપણે સૂત્રનો ઉપયોગ કરતા હતા. બરાબર છે? હવે ખાસ અગત્યની વસ્તુ એ જે છે, તાપમાન પર કયા કયા એકમ આધારિત હતા. તો તાપમાન પર કયા આધારિત હતા અને કયા આધારિત ન હતા? તો મોલાલિટી, મોલ અંશ અને દળ અંશ. બરાબર છે? મોલ અંશ અને દળથી ટકાવારી, દળથી ટકાવારી, આ ત્રણ જે છે તાપમાન સાથે બદલાતા નહોતા. આ ખાસ ધ્યાન રાખજો, તાપમાન સાથે બદલાતા નહોતા. બાકીના બધા જ મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, મોલ અંશ, બધી જ વસ્તુ તાપમાન સાથે શું થતી હતી? બદલાતી હતી. બરાબર છે? ચાલો એના પછી આપણે વાત કરીએ તો નોર્માલિટી, મોલારિટી બધું તાપમાન સાથે બદલાય છે. હવે એક બહુ જ અગત્યની વાત એવી છે દોસ્તો કે મોલારિટી અને નોર્માલિટીની જો આપણે વાત કરતા હોઈએ તો એના માટે એક ખાસ અગત્યની વસ્તુ છે. ઘણી વખત તમને એમ પૂછે કે એક મોલર દ્રાવણ કે એક મોલલ દ્રાવણ, બેમાંથી સાંદ્રતા કોની વધારે? તો એ ખાસ ધ્યાન રાખજો કે એક મોલર દ્રાવણ, મોલાલિટી છે ને, એની સાંદ્રતા કેવી હોય છે? વધારે હોય છે. કેમ કે મોલાલિટી જે છે એ તમને ખબર છે કે એ એક મોલ દ્રાવ્ય લીધો હોય છે, એક મોલ દ્રાવ્ય, અને ટોટલ કદ 1 લિટર હોય છે. ટોટલ કદ બરાબર છે 1 લિટર હોય છે. જ્યારે એક મોલલ દ્રાવણ બનાવવું હોય, બરાબર છે, આ એક મોલર દ્રાવણ બની ગયું, અને એક મોલલ દ્રાવણ બનાવવું હોય તો તમને ખબર છે પહેલેથી જ 1000 ગ્રામ દ્રાવક લઈ જ લેવાનો છે. એટલે દ્રાવક 1000 ગ્રામ તો છે જ, અને ઉપર દ્રાવ્ય 1 મોલ નાખ્યો છે. એટલે દ્રાવણનું કદ 1 લિટર કરતા વધારે જ હશે. એટલે એની સાંદ્રતા ઓછી હોય. એટલે મોલારિટી, મોલારિટી સાંદ્રતા હંમેશા વધારે હોય છે, આ ધ્યાન રાખજો. બરાબર છે? અને પછી એક પેલું કોષ્ટક હતું, એ કોષ્ટક તમારે ખાસ તૈયાર કરવાનું છે. દ્રાવણના પ્રકાર, ઘનનું ઘનમાં, બરાબર છે, ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ, બરાબર છે, એ કોષ્ટક ખાસ અને ખાસ વ્યવસ્થિત પૂરું કરી દેવાનું છે. હવે આના પછી બાષ્પ દબાણ માટેનું સૌથી પહેલાં આપણે રાઉલ્ટનો નિયમ લીધો હતો દોસ્તો. રાઉલ્ટના નિયમની આપણે વાત કરી હતી કે ભાઈ રાઉલ્ટનો નિયમ જે છે એ બે વસ્તુ માટે લાગતો હતો, બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે. એના માટે હું થોડોક તમને અલગ લઈ જાઉં. બરાબર છે? તો એના માટે આપણે બે જગ્યાએ રાઉલ્ટનો નિયમ લગાડતા હતા. સૌથી પહેલાં આપણે રાઉલ્ટનો નિયમ લગાડતા હતા અબાષ્પશીલ દ્રાવ્ય માટે લગાડતા હતા, તમને ખબર છે, અબાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક, દ્રાવક. બરાબર છે? આના માટે આપણે રાઉલ્ટનો નિયમ લગાડતા હતા. એના માટે P01 - P1 ના છેદમાં P01 = N2 - N1 + N2 આ સૂત્ર હતું તમારી પાસે, તો આના ઉપરથી તમે ગણતરી કરી શકતા હતા. બરાબર છે? ત્યારબાદ બંને બાષ્પશીલ હોય ત્યારે બાષ્પશીલ દ્રાવક, દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય, બંને બાષ્પશીલ હોય ત્યારે દ્રાવ્ય
ओके बंने बाष्पशील हो त्यारे आपणे राउल्टनो नियम सूत्र आपणे लगाड़ता था बराबर छे एने आपणे जोई लईए एना माटे पी कुल एक मिनिट पेन थोड़ी मोटी लई लो एना माटे आपणे सूत्र लगाड़ता था पी कुल बराबर पी जीरो ए इंटू एक्स ए प्लस पी जीरो बी इंटू एक्स बी आ सूत्र आपणे लगावता था बराबर छे पी कुल माटेनुं આ સિવાયનું પીકુલ માટેના બીજા સૂત્ર હતા તમને ખબર છે પીકુલ બરાબર મેં તમને યાદ રખાવ્યું હતું પી જીરો પ્લસ અહીંયા યાદ રાખવા માટે મેં તમને કીધું હતું પી જીરો માઇનસ પી જીરો ઇન્ટુ એક્સ બરાબર છે જો અહીંયા એ બી એ બી કરો તો આ રીતના આવશે બરાબર છે એ બી આ રીતના થશે ત્યારબાદ બીજી જો આપણે વાત કરીએ તો આની અંદર બી એ બી એ પણ તમે લખી શકો છો અને બાષ્પ દબાણ માટેનું સૂત્ર થતું હતું બરાબર છે તો આ એક સૂત્ર હતું એના પછી હેનરીના નિયમની વાત કરી તે આપણે તમને ખ્યાલ હોય તો બરાબર છે તો હેનરીનો નિયમ શું થશે હેનરીનો નિયમ ઓકે હેનરીનો નિયમ પ્રેશર ઓફ સીઓ ટુ ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ શું હતું એક્સ સીઓ ટુ એટલે દ્રાવ્યના મોલન્સ જે છે એટલે કે પ્રવાહીની અંદર વાયુમય દ્રાવ્ય ઉગાડવામાં આવે તો એના મોલન્સ જે છે એનું બાષ્પનું દબાણ પ્રવાહીની સપાટી પર એનું બાષ્પ દબાણ તેના મોલન્સના સમપ્રમાણમાં હોય છે કે એચ એ શું હતો હેનરીનો અચળાંક હતો તમને ખબર છે બરાબર છે તો હેનરી અચળાંકની આપણે વાત કરી હતી તો આ બાષ્પશીલ દ્રાવક બાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ થઈ ગયો બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ થઈ ગયો હેનરીનો નિયમ આવી ગયો બરાબર છે તો આ બધી વાત થઈ ગઈ આ બંને વાત થઈ ગઈ હવે આપણે આગળ જઈએ કે આ નિયમ આવી ગયો રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે આ નિયમ આવી ગયો એના પછી બે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠારણ બિંદુ અવનયન એની પણ આપણે અલગથી વાત કરી લઈએ ચાલો પહેલા એ પણ અલગ જ આપણે લઈ લઈએ તો તમને ફટાફટ રિવિઝન કરીએ છીએ એટલે આપણે આખી થિયરી નથી લેતા પણ એના સૂત્ર અને એ બધી વસ્તુ લઈએ છીએ એની નજરથી કઈ રીતના એમસીક્યુ પૂછાય છે એ એક થોડીક હાઇલાઇટ આપણે લેતા જઈએ છીએ ફટાફટ બરાબર છે તો બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ હવે ઉત્કલન બિંદુ ઉન્નયનની વાત કરી નાખીએ ચાલો ઉત્કલન બિંદુ ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ડેલ્ટા ટીબી તમે કહો છો બરાબર છે ડેલ્ટા ટીબી માટેની વાત કરીએ તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ શું થાય એમ તો ડેલ્ટા ટીબી इज इक्वल टू के बी इंटू हजार गुणिया द्राव्यनु वजन छेद में द्राव्यनु अणुभार अने द्रावकनु वजन आ तमने खबर छे जेम ओके मोलालिटी वधारे आनी अंदर एक वस्तु आपणे वन टॉप होय आई पण एड करी देता था जेमां आई नु मूल्य वधारे हे तेनी अंदर वधारे थशे एटले जेनी मोलालिटी वधारे थई जाय तेनुं उत्कलन बिंदु शुं थाय वधारे थाय छे बराबर छे एटले आ एक बहु ज अगत्यनो टॉपिक हतो धारी लो के तमने 0.1 મોલલ BaCl2નું દ્રાવણ આપ્યું છે બરાબર છે અને 0.1 મોલલ ઓકે ગ્લુકોઝનું દ્રાવણ 0.2 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ આપ્યું છે ગ્લુકોઝનું દ્રાવણ આપ્યું છે કોનું ઉત્કલન બિંદુ વધારે તો એના માટે આને ડાયરેક્ટ આઈ વડે ગુણવો પડે તો આનો આઈ કેટલો થશે 3 થાય છે તમને ખબર છે કેટલા આયનો છૂટા પડે 3 તો આની ફાઇનલ મોલાલિટી 3 મોલલ થશે અને આની ફાઇનલ મોલાલિટી આનો આઈ આઈ બરાબર આનો કેટલો છે 3 છે આનો આઈ બરાબર કેટલો છે 1 છે તમને ખબર છે તો આની ફાઇનલ મોલાલિટી કેટલી થશે 2 તો આનું મોલાલિટી વધારે જેની મોલાલિટી વધારે તેનું ઉત્કલન બિંદુ વધારે તો આ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું થાય વધારે આ ટાઈપના એમસીક્યુ વધારે પૂછાય છે તો આ ટાઈપનું તમારે રિવિઝન કરવાનું છે ઓકે એટલે વ્યવસ્થિત જોવાનું છે આ ઉત્કલન બિંદુ ઉન્નયનની આપણે વાત કરી દોસ્તો આવી જ રીતે આપણે લઈ લઈએ ઠારણ બિંદુ અવનયન બરાબર ઠારણ બિંદુ અવનયન ચાલો ઠારણ બિંદુ અવનયનની જો આપણે વાત કરીએ તો ઠારણ બિંદુ અવનયનની અંદર ડેલ્ટા ટીએફ બરાબર તમને ખબર છે આઈ કેએફ ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ કેએફ એમ બરાબર તમને ખબર જ છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં
द्रव्यनु अणु भार अने द्रावकनु वजन आवशे बराबर छे। तो आ ठारण बिंदु में थतो घटाड़ो छे सेम कंडीशन आपणे हमणां जे लीधुं हतुं ए टाइपनुं जे एक उदाहरण लई लईए कि धारी लो के तमारी पासे 0.3 मोलल बराबर छे H2SO4 द्रावण आप्युं छे तमने अने तमने एम कीधुं छे कि 0.5 मोलल ખાંડનું દ્રાવણ છે, બોલો આમાંથી ઉત્કલન બિંદુ કોનું વધારે થાય, સોરી ઠારણ બિંદુ કોનું વધારે થાય એવી વાત કરવી છે। તો ઠારણ બિંદુ હંમેશા ઘટે જે હોય ને એમાં ઠારણ બિંદુમાં હંમેશા ઘટાડો કરવાનો હોય, તમને ખબર છે। ઠારણ બિંદુ જે છે એ 0°C માંથી એટલે કે 273 કેલ્વિનમાંથી ઘટાડો કરવાનો છે, જે એ ડેલ્ટા TF જે આવે ને એ ઘટાડો કરી નાખવાનો છે। तो जेनो डेल्टा TF वधु तेनु ठारण बिंदु नीचू आवशे बराबर छे। तो जेनो डेल्टा TF ओछो तेनु ठारण बिंदु वधारे आवशे, आ खास ध्यान राखजो तमे बराबर ने। तो आमा डेल्टा TF कोनो जे छे तो आनो डेल्टा TF नी वात करी लईए तो आनो डेल्टा TF केटलो थशे, I बराबर तमने खबर छे आमा 3 छे एटले आनी मोलालिटी 0.9 थशे बराबर छे। तो आमाथी 273 માંથી આ બાદ કરવાના વધારે થશે એટલે આનું ઠારણ બિંદુ નીચું થશે, જ્યારે આની અંદર આઈ બરાબર તમને ખબર છે 1 છે તો ફાઇનલ મોલાલિટી 0.5 જ થશે। તો આનો 273માંથી જે બાદ કરવાના થશે એ ઓછા થશે, ડેલ્ટા TF થશે ખરો પણ એટલો બધો વધારે નહીં થાય, અને આનો ડેલ્ટા TF વધારે થશે બરાબર છે। તો ઠારણ બિંદુ આ પદાર્થ એનું ઠારણ બિંદુ ઓછું છે અને બરાબર છે, અને બી પદાર્થ જે છે એનું ઠારણ બિંદુ વધારે છે, થોડુંક વધારે હશે બરાબર। એટલે આ ખાસ ધ્યાન રાખજો, ઠારણ બિંદુ ઓછું કોનું છે તો પદાર્થનું છે, આવા બધા પ્રશ્નો પૂછે છે કોનું ઠારણ બિંદુ વધારે કોનું ઠારણ બિંદુ ઓછું। તો આ ખાસ અને ખાસ આ ટાઈપના પ્રશ્નો તમારે કરવાના છે, આ બધી વસ્તુ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ અને ખાસ તમે ધ્યાન રાખજો બરાબર છે। ચાલો પાછા આપણે આવીએ, આટલી વસ્તુ જોઈએ આપણે। હવે આપણે જોઈએ છે અભિસરણ દબાણની વાત કરીએ દોસ્તો, અભિસરણ દબાણ એટલે શું બરાબર છે, અભિસરણ દબાણ ક્યાં ક્યાં લાગુ છે, અભિસરણ દબાણ માટેનું સૂત્ર તમને ખબર છે, અભિસરણ દબાણ = π = શું થાય CRT થાય, π = શું થાય CRT થઈ જશે બરાબર છે। અને અભિસરણ દબાણ π = આ સૂત્ર પણ તમને ખબર WRT ઉત્કલ બિંદુ આપણે આ સૂત્ર મૂક્યું હતું હંમેશા કેબી નું રાપી આપણે આના આપણે આના પરથી રાખવા આવતા હોય તો એ કેબી બરાબર ડેલ્ટા ડેલ્ટા થીટા ઇન્ટુ 1 બરાબર બરાબર છે। આ કેબી આ કે કેસ સૂત્ર નો કોણ સૂત્ર બનો વધાર અને ને ને ડબલ પીડો બરાબર છે, એનો એકમ એક તમને ખબર છે બરાબર છે, લિક્વિડ લિક્વિડ લોગોગ્રામ અને મોલ મોલ બરાબર બરાબર છે। તો તો આ જે વસ્તુ છે જે અગત્યની છે ની છે અને ની ખાસ પ્રશ્ન એવો પૂછાય છે કે આ કેબીનું આ એક બીજું સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે ખાસ તમારે, એમાં પહેલા આ સૂત્ર યાદ રાખવાનું છે એમ જરાક મોટા એટલે કે દૃઢ દ્રાવક ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવક ઉત્કલન બિંદુ બરાબર
બરાબર, એટલે એમાંથી પણ તમે જોઈ શકો છો. આવી જ રીતે જો ઠારણ બિંદુ હોય, બરાબર છે, શું છે, બરાબર, આ ઘણી વખત આની જગ્યાએ, જો આની જગ્યાએ આ સૂત્ર પણ આપે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એક જ મિનિટ, ધ્યાન રાખજો, કેમ કે આ સૂત્ર જે છે ને આમની જગ્યાએ આપી દે છે બીજું સૂત્ર જે છે તે, બરાબર. ચાલો, તો આ સૂત્ર પણ ઘણી વખત આવી જાય છે, એટલે આર ઝીરો ટી, બરાબર છે, અને 1000 × એલવી, એલવી એટલે 1 ગ્રામ દ્રાવકની ગુપ્ત બાષ્પાયન ઉષ્મા જે છે, બરાબર, લેટેન્ટ એન્થાલ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને T0 શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઉત્કલન બિંદુ જે છે, ડેલ્ટા HV એટલે બાષ્પાયન એન્થાલ્પી, આટલું લખી નાખો તો એ ચાલશે, દ્રાવકનો અણુભાર. એટલે બેમાંથી કોઈ એક સૂત્ર આવશે. મોસ્ટ ઓફ આપણી ટેક્સ્ટબુકમાં આ સૂત્ર આપ્યું છે, M1 R T0 નો વર્ગ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 1000 × ડેલ્ટા HV, એટલે આ ખાસ તમે યાદ રાખજો. આવી જ રીતે KF આપેલું હોય, બરાબર છે, તો KF આપેલું હોય તો અહીંયા KF આપેલું હોય તો અહીંયા આ જે છે એ શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ આવશે, અહીંયા શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આવતું હતું, ત્યાં શુદ્ધ દ્રાવકનું શું આવશે, ઠારણ બિંદુ, આટલો ડિફરન્ટ છે. અહીંયા દ્રાવકનો અણુભારનો દ્રાવકનો અણુભાર આરનો આર જ છે, 1000 × 1000. હવે ત્યાં જે છે અહીંયા બાષ્પાયન એન્થાલ્પી હતી, અહીંયા ગલન એન્થાલ્પી આવશે, એ ખાસ ધ્યાન રાખજો. બાષ્પાયન એન્થાલ્પી હતી, અહીંયા શું આવશે, ગલન એન્થાલ્પી. તો આ બે સૂત્ર જે છે યાદ રાખી લેજો, તમે યાદ રાખ્યા જ હતા, ફરી એક વખત પાછા, બરાબર છે, એટલે જાય એટલા માટેની વાત. તો આ સૂત્ર આવી ગયા દરેકે દરેક. હવે આપણે વાત કરવાની છે દોસ્તો વોન્ટ ઓફ અવયવ, બરાબર છે. વોન્ટ ઓફ અવયવ આઈ કઈ રીતે આવે છે એ ખાસ અગત્યનું છે. વોન્ટ ઓફ અવયવના દાખલાઓ, વોન્ટ ઓફ અવયવ ઘણી વખત પરીક્ષામાં આવી જાય છે, એટલા માટે એને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો વોન્ટ ઓફ અવયવ આપણે જોવાનું છે. તો વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર તમને ખબર છે કે સૈદ્ધાંતિક આણ્વીય દળના છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ આવે છે, તમને ખબર છે, દ્રાવ્યનું સૈદ્ધાંતિક આણ્વીય દળના છેદમાં પ્રાયોગિક. અલગ ફાઇલ જ લઈ લો તો તમને વધારે ખ્યાલ આવી જાય છે. વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું સૈદ્ધાંતિક આણ્વીય દળ સૈદ્ધાંતિક આણ્વીય દળ ના છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ દ્રાવ્યનું પ્રાયોગિક આણ્વીય દળ આ ખાસ ધ્યાન રાખજો. આ બંનેનો ગુણોત્તર જે છે એને વોન્ટ ઓફ અવયવ આઈ તરીકે લેવામાં આવે છે. તો બે વસ્તુ હોય છે, કેટલીક વખત સુયોજન થતું હોય, કેટલીક વખત વિયોજન થતું હોય છે, બરાબર છે. તો બે ઓપ્શન હોય છે, જો વિયોજન થાય, વિયોજન થાય કયા કેસમાં, ફોર એક્ઝામ્પલ NaCl છે, એને તમે પાણીમાં નાખો તો એ આખો અણુ નહીં રહે, એના બે ભાગલા પડી જશે, Na+ અને Cl-, તો આના બે આયન છૂટા પડી ગયા, તો ખરેખર બે નાના નાના આયન થઈ ગયા. એટલે પ્રાયોગિક રીતે નક્કી થશે ને તો એ આને એક અણુ સમજી લેશે, તો આનું જ આણ્વીય દળ નક્કી કરી નાખશે. એટલે આપણે ખરેખર પ્રાયોગિક રીતે મળેલું આણ્વીય દળ, આ ખરેખર NaCl નું આણ્વીય દળ 58.5 છે, પણ એટલું આવશે નહીં, એના કરતાં ઓછું આવશે આપણે, બરાબર છે, વિયોજન થયું. ઉદાહરણ તરીકે BaCl2 છે, એને તમે પાણીમાં નાખશો તો એના આયન છૂટા પડી જશે, Ba+2 અને TuCl-, આવી રીતે બે આયનો છૂટા પડી જશે, આ તમે જોઈ શકો છો, બરાબર. તો આ વિયોજન થયું, તો આને વિયોજન કહીશું આપણે, બરાબર છે. તો કેટલું વિયોજન થયું, આમાં તો 100% વિયોજન થઈ જ ગયું, ચાલો. પણ મેં એસિટિક એસિડ લીધો, ધારી લો કે CH3COOH લીધો છે, તો એનું 100% વિયોજન નહીં થાય, તમને ખબર છે. 100 અણુ લીધા હોય તો 5 જ છૂટા પડે છે, આ તમને ખબર છે. તો વિયોજન કેટલું થયું, કેટલો વિયોજન અંશ, કેટલો અંશ છૂટો પડ્યો, ધારો લો કે આ 100 લીધા હતા તો આ 5 જ મળે છે, તો વિયોજન અંશ કેટલા ટકા વિયોજન થયું, બરાબર છે. તો એના માટે આપણે વિયોજન અંશ લેવું પડશે. તો આમાં હું ટકાની વાત કરું તો 5% વિયોજન થયું એવું કહેવાય, બરાબર. 100 માંથી 5 છૂટા પડ્યા, 95 તો એમને એમ જ છે.
तो वियोजन अंश लेवो हो, वियोजन अंश, वियोजन अंश जो आपणे लेवो हो तो आपणे वियोजन अंश ने पॉइंट में लेशुं, तो आनु 5% वियोजन थयुं तो वियोजन अंश 0.05 कहेवाय। जो एनु 25% वियोजन थयुं होय तो वियोजन अंश एनो केटलो कहीशुं आपणे, ओके 0.25। बे जोजो बराबर, आ 0.25 आ ध्यान राखजो। जो टका टोटल 100 માંથી આવે અને વિયોજન અંશ જે છે ને 1 માંથી આવશે, ધારી લો કે 50% વિયોજન થયું છે તો હું વિયોજન અંશ મારે એનો 0.5 કહી શકાય, બરાબર। તો વિયોજન અંશ શોધવો કઈ રીતે, તો વિયોજન અંશ શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે, ઓકે। વિયોજન અંશ, વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, આઈ માઇનસ 1 ના છેદમાં એન માઇનસ 1। તો આપણે પહેલાં વોન્ટ ઓફ હોય આઈ શોધી લેવાનું અને એના પરથી આઈ અને એન, એન બરાબર છૂટા પડતા અણુની સંખ્યા, એન બરાબર છૂટા પડતા પડતા અણુની સંખ્યા, અણુ અથવાની સંખ્યા, બરાબર છે। એ આ અર્થ છે, તમને ખબર છે, સી એસિટિક એસિડ તો 2 આવે છે। આવી જ રીતે ઘણી વખત સુયોજન થતું હોય છે, જેવી રીતે વિયોજન થાય છે એવી જ રીતે શું થતું હોય છે, સુયોજન થતું હોય છે। તો એના માટે સુયોજન એટલે, ફોર એક્ઝામ્પલ, એસિટિક એવી રીતે સુયોજન અંશ આવે આનો, તો એનો સુયોજન અંશ, સુયોજન અંશ નું સૂત્ર જે આવશે, બરાબર છે। ખાસ તમે તૈયાર કરજો, બહુ જ અગત્યના છે, ગણવાના છે, દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે, જેટલી પ્રેક્ટિસ વધારે તેટલું સારું પડશે। ટેક્સ્ટ બુકના જ દાખલા ગણો, બીજા નહીં, બરાબર છે, ટેક્સ્ટ બુકના જ દાખલા ગણો પહેલા। ચાલો, સુયોજન થાય તો અણુ ભેગા થાય, ભેગા થાય એટલે આઈ નું મૂલ્ય ઓછું આવે, જોયો, ધ્યાન રાખજો। અને વિયોજન થાય તો આઈ નું મૂલ્ય વધારે આવે, આ ધ્યાન રાખજો। વિયોજન થાય ને તો આઈ નું મૂલ્ય કેવું આવે, વધારે આવે। સુયોજન થાય તો આઈ નું મૂલ્ય ઓછું આવે અને વિયોજન થાય તો આઈ નું, જો સુયોજન થાય ને, વિયોજન થાય તો વોન્ટ ઓફ અવયવ જે કરતા વધારે આવે અને સુયોજન થાય તો એક કરતા કેવું આવશે, ઓછું આવશે, બરાબર છે। એટલે આ ખાસ ધ્યાન રાખજો। હવે એક બીજી એક અગત્યની વાત, ખાસ એક અગત્યની વાત, કે તમને ખબર હોય દરિયાઈ વિસ્તાર હોય ને, દરિયાઈ વિસ્તાર, સોરી, દરિયાઈ દે, જ્યાં બરફ વધારે પડતો હોય તો એ બરફને એ લોકો ઓગાળવા માટે અંદર મીઠું નાખે છે, એટલા માટે કે ધારી લો કે મીઠું ને એવું બધું નાખવામાં આવે છે, એનએસીએલ કોમન એનએસીએલ
બરફ ઓગળી જાય એટલે બરફ રહે નહીં. બરાબર, એટલા માટે આ પણ કરવામાં આવતા હોય. પરીક્ષામાં આવી રીતે ઇન્ડાયરેક્ટલી પૂછી શકે ભાઈ આવું બધું, ખ્યાલ આવ્યો તમને? એટલે આ રીતે વસ્તુ તમારે યાદ રાખવાની છે. એના પછીની એક મોસ્ટ ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દોસ્તો, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જે છે એ પણ બહુ જ અગત્યનું છે. તો રાઉલ્ટ એઝોટ્રોપ મિશ્રણ પણ અગત્યનું છે, એને આપણે જોઈ લઈએ. ચાલો, આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ. ઓકે, હેનરીનો નિયમ તો આપણે જોઈ જ લીધો છે. આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ એક વખત મસ્ત રીતે વ્યવસ્થિત અને પૂરું જોઈ લઈએ આપણે. ચાલો, તો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ માટેનો આખો જે, જો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ એટલે શું, જરાક હું મોટું કરી લઉં છું પહેલા. બરાબર છે, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ કઈ રીતે આવશે તે એની આપણે વાત કરી લઈએ. કે ભાઈ આદર્શ દ્રાવણ જે છે, બરાબર છે, જે દ્રાવણ કોઈ પણ તાપમાન એને દબાણે રાઉલ્ટના નિયમનું પાલન કરે, રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આપણે શું કહીએ છીએ, આદર્શ દ્રાવણ કહીએ છીએ. તમને ખબર છે, બરાબર છે, રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એને આપણે આદર્શ દ્રાવણ કહીએ છીએ. જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તેને બિન આદર્શ. બિન આદર્શ તો બે પ્રકાર, ધન વિચલન અને ઋણ વિચલન. બરાબર છે, ધન વિચલન કહીશું અને ઋણ વિચલન કહીશું આપણે. ચાલો, તો તમને ખબર, આદર્શ દ્રાવણ હોય તો એનો ડેલ્ટા એચ મિક્સિંગ ઝીરો હોય, ડેલ્ટા એચ વી પણ ઝીરો હોય. આ સૂત્ર પણ રેગ્યુલર જ આપણે લાગ્યા છે, તે પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી. બરાબર છે, હવે જો ધન વિચલન હોય તો આ ડેલ્ટા એચ મિક્સિંગ વધારે હોય, ડેલ્ટા એચ વી પણ વધારે હોય. અને ખરેખર આપણું સૂત્ર આવું છે, પી ઝીરો પી એ ઇઝ ઇક્વલ ટુ પી એ ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ. પણ આ એટલું નહીં હોય, એન કરતાં વધારે હશે. જો એન કરતાં વધારે છે, બરાબર છે, એન કરતાં વધારે છે, હોવું જોઈએ એન કરતાં વધારે છે. બરાબર, અને જો ઋણ વિચલન છે તો રો હોવું જોઈએ એન કરતાં ઓછું છે. બધું જ, બધું જ જે છે તે ઓછું છે. હવે યાદ રાખવાનું એ વસ્તુ છે કે જો તમે એ એ અને બી બી બે પ્રકારના, એ એ અને બી બી બે પ્રકારના દ્રાવણ ભેગા કરો છો, તો બે ભેગા થઈને એ બી પ્રકારનું દ્રાવણ બનાવે છે. કેવા પ્રકારનું બનાવે? એ બી. તો એમની વચ્ચે આંતરક્રિયા સરખી હોય. બરાબર છે, જ્યારે ધન વિચલન થાય, ધન વિચલનનું મિનિંગ કે બાષ્પનું દબાણ વધી જાય. બાષ્પનું દબાણ વધી ક્યારે જાય? કે જ્યારે બે પ્રવાહી એ એ અને બી બી અલગ હોય અને હવે એને બંનેને ભેગા કરો તો એ બી બને. અરે, બે અલગ અલગ પ્રવાહી બે ભેગા કરો, ધારી લો કે એ તરીકે એસિટોન હતો અને બી તરીકે શું હતો? ઇથેનોલ હતો. બરાબર છે, હવે આ બંનેને ભેગા કરીએ છે. બરાબર છે, તો હવે આ બંનેને ભેગા કરીએ તો એ અને બી વચ્ચે આકર્ષણ બળ ઓછું હશે. આકર્ષણ બળ ઓછું એટલે બાષ્પ જલ્દી બની જાય, બાષ્પ જલ્દી બનવા મળે ને, એટલે ધન વિચલન દર્શાવે છે. એટલે એ અને વચ્ચે આકર્ષણ બળ ઓછું હશે. જ્યારે આ પ્રકારના પદાર્થ જે છે, ઉદાહરણ તરીકે એસિટોન જે છે, એનિલિન છે, ક્લોરોફોર્મ છે, બેન્ઝીન છે, આ બધાને ભેગા કરવામાં આવે છે, તો એ આ એ પ્રકારનું છે ને આ બી પ્રકારનું, બેને ભેગા કરીએ તો એ બી વચ્ચે આકર્ષણ બળ વધી જાય છે. આકર્ષણ બળ વધી જાય એટલે બાષ્પ બહુ બનતી નથી, એટલે એ ઋણ વિચલન દર્શાવે છે રાઉલ્ટના નિયમથી. બરાબર છે, તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન, ધન વિચલન, આના આના ચાર ઉદાહરણ કોઈ પણ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં એ પાછી યાદ રાખશો ચાલશે. આના ચાર ઉદાહરણ કોઈ પણ યાદ રાખજો. આ પાણીવાળા પહેલાં યાદ રાખજો, આમાં પાણીવાળા જે છે યાદ રહી જશે, અને એસિટોન અને ક્લોરોફોર્મવાળા કોઈ પણ ચાર ચાર ઉદાહરણ યાદ રાખજો એટલે થઈ જશે. વધારે ઉદાહરણ યાદ રાખવાની જરૂર નથી, પણ ચાર ચાર મિનિમમ ઉદાહરણ યાદ રાખજો બધાને. ઘણી વખત ટેક્સ્ટ બુકના ઉદાહરણ બેઠા પરીક્ષામાં પૂછાઈ જાય છે, એટલે ધ્યાન રાખજો. હવે એક ખાસ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ઋણ વિચલનની તો વાત કરી જ આપણે. બરાબર છે, એક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન શા માટે દર્શાવે છે? તમને કારણ છે કે એસિટોન અને ક્લોરોફોર્મના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે, એટલે જ્યારે એનિલિન અને ફિનોલ પણ ઋણ વિચલન દર્શાવે છે. કેમ કે એનિલિન અને ફિનોલ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ, એટલે અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે થઈ જાય. આકર્ષણ બળ વધારે થઈ જાય એટલે બાષ્પ બહુ બને નહીં, બાષ્પ ન બને એટલે ઋણ વિચલન દર્શાવે, એટલે બાષ્પનું દબાણ
જે છે એ ઓછું થઈ જાય, હોવું જોઈએ એના કરતાં ઓછું થઈ જાય. એટલે આ બધા એના કારણ પણ છે, બરાબર.